चेप्टर थ्री छे, तेमा स्वाध्यायना प्रश्नमा पहलो नीचे आपेल गतिना उदाहरण पैकी कया उदाहरणमा तंत्रने आश्रय बिंदुवत पदार्थ गणी शकाय। हवे आपणे शुं जोवानुं छे, अहीं नीचे चार जे उदाहरण आप्या छे तेमा आपणे ते जोवानुं छे के बिंदुवत पदार्थ कोने गणी शकाय। तो सौथी पहेला बिंदुवत पदार्थ एटले के कण जेवो पदार्थ कोने गणी शकाय, तो ज्यारे पदार्थ द्वारा कपायेल अंतर ते सरखामणीमां पदार्थनुं परिमाण अवगणी शकाय। एटले के पदार्थे कापेलुं अंतर केवुं होय, वधारे होय अने तेनुं परिमाण, परिमाण एटले के दळ जे छे ते अवगणी शकाय, एटले के नानुं होय एना अंतरनी सरखामणीमां, तो ते पदार्थने आपणे बिंदुवत पदार्थ गणी शकीए। तो सौथी पहेला अहीं पहेलुं उदाहरण आप्युं छे के बे स्टेशन वच्चे वगर झटके गति करती ट्रेन। तो हवे कोई भी बे स्टेशन छे तो आपणने खबर छे के स्टेशन जे छे ते एकबीजाथी केवा छे, अंतर दूर छे, बंनेना अंतर केवा छे, दूर छे। अने ट्रेनना एक डब्बानुं वजन लई लईए तो ट्रेनना एक डब्बानुं वजन तेमनी सरखामणीमां केवुं हशे, ओछुं छे, परिणामे केवुं छे एनुं वजन ओछू छे। माटे सौथी पहेलू जे छे बे स्टेशन वच्चे वगર ઝટકે ગતિ કરતી ટ્રેન એની સાપેક્ષે એનું શું ગણી શકાય, પરિમાણ અવગણી શકાય। માટે રેલવેના ડબ્બાને કણની ગતિ અથવા તો બિંદુવત પદાર્થ ગણી શકાય છે, અથવા તો કણની ગતિ પણ ગણી શકાય છે। તેવી જ રીતે બીજું આપ્યું છે, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો। હવે વર્તુળાકાર કોઈ માર્ગ છે, તેના ઉપર સાયકલ ચલાવે છે, તે વ્યક્તિ સતત ગતિ કરે છે અને વાંદરો તેના માથા પર બેઠો છે। તો હવે જે વ્યક્તિ છે તેના માથા પર જે વાંદરો બેઠો છે અને તે વ્યક્તિ ક્યાં કરે છે, વર્તુળાકાર પરિપથ પર સતત ગતિ કરી રહ્યો છે। તો વાંદરાની ગતિ તેની સાપે, વાંદરું જે છે તેનું પરિમાણ કેવું છે, એની સાપેક્ષે ઓછું હશે, જે તે સતત ગતિ કરે છે એટલે કે તે રોકાતો નથી, તો તેનું પરિમાણ કેવું હશે, વાંદરાનું ઓછું હશે। એટલે કે વાંદરાનું પરિમાણ આપણે શું કરી શકીએ છે, અવગણી શકીએ છે। માટે આ પરિપથ એટલે કે વર્તુળાકાર માર્ગ પર જે ગતિ કરે છે તેને આપણે કણની ગતિ તરીકે પણ વર્ણવી શકીએ છીએ। એટલે કે જે બિંદુવત પદાર્થ પર ગતિ કરે છે તેવું ગણી શકીએ એવા કયા બે ઉદાહરણ આવ્યા, એક તો પહેલું આવ્યું અને આ બીજું આવ્યું। હવે ત્રીજું સી જોઈએ, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો। હવે કોઈ પણ જે ક્રિકેટનો દડો છે તે સ્પિન થઈને જાય પણ એમની વચ્ચેનું અંતર કેવું છે, અંતર ઓછું છે, તો અંતર ઓછું છે માટે આપણે તેને બિંદુવત ગતિ ગણી શકીએ નહીં। કેમ નહીં ગણી શકીએ, કારણ કે તેમનું પરિમાણ જે છે તે અવગણી શકાય તેવું નથી, માટે તેને બિંદુવત ગતિ ના ગણી શકાય। હવે તેવી જ રીતે ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર, તો હવે ટેબલ છે તો ટેબલ તો આપણી જે ઊંચાઈ છે એનાથી થોડુંક નીચે હોવાનું, અને બીકર તો બીકરનું વજન, બીકર જે છે તે ખસીને પડે એટલે ખૂબ જ કેવું છે, એ બંને વચ્ચેનું અંતર, ટેબલ અને જમીન વચ્ચેનું અંતર કેવું છે, ઓછું છે, ઓછું છે, માટે બીકરનું પરિમાણ આપણે અવગણી શકતા નથી। માટે સી અને ડી એટલે કે આ બંને જે છે તે સી અને ડી કાપેલ અંતર ઓછું છે, આ બંનેમાં કાપેલ અંતર કેવું છે, ઓછું છે, તેથી સ્પિન થયેલ દડો અને ખસીને પડેલ બીકરની ગતિને વધારે છે, માટે આપણે તેને કણની ગતિ તરીકે વર્ણવી શકતા નથી। એટલે કે આ બંનેને, સી અને ડીને કણની ગતિ તરીકે વર્ણવી શકતા નથી, અને એ અને બીને કણની ગતિ તરીકે વર્ણવી શકીએ છીએ। કેમ વર્ણવી શકીએ છીએ,
કેમ કે તેમના દ્વારા, એટલે કે કોના દ્વારા, એક તો જે સાયકલ પર ગતિ કરે છે તેના દ્વારા અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર કેવું છે? અંતર વધારે છે, માટે તેના પરિમાણ અવગણી શકાય. ઓકે, એટલે તેના પરિમાણ જેના અવગણી શકાય તેને કણની ગતિ તરીકે વર્ણવી શકીએ, અને જેના અંતર ઓછું હશે તેમને કણની ગતિ તરીકે આપણે વર્ણવી શકતા નથી. ક્વેશ્ચન ટુ, બે બાળકો એ અને બી તેમની શાળા ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પર પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે કાઉન્સમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો. અહીં આપણને કાઉન્સ આપી દીધા છે, તેમાંથી કયું સાચું છે અને કયું ખોટું છે તે આપણે પસંદ કરવાનું છે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે, તેમાં સૌ પ્રથમ આપણે જોઈ લઈએ તો આ તેમની શાળા છે અને આ એ વિદ્યાર્થી જે છે તેનું ઘર કયું છે, પી છે, અને જે બી વિદ્યાર્થી છે તેનું ઘર કયું છે, ક્યું છે. બરાબર, હવે અહીંયા આપણે જોઈએ છે તો સૌથી પહેલો પ્રશ્ન પહેલું કીધું છે કે બી એ કરતાં શાળાની નજીક રહે છે અથવા એ બી કરતાં શાળાની નજીક રહે છે. આ બેમાંથી કયો ઓપ્શન સાચો છે તે જોવાનું છે. તો સૌથી પહેલા આપણને આ આલેખમાં સમય એક સરખો લાગે છે, બરાબર? તો આ સમય એક સરખો લાગે છે, તો તેમનો સમય આ રીતે એક સરખો કરી દીધો, બતાવી દીધો. હવે આ જે બી એ છે તેનું ઘર કયું છે, પી છે, તો તેનું ઘર પી બતાવી દીધું. તેવી જ રીતે જે બી છે તેનું ઘર કયું છે, ક્યું છે, તો તેનું ઘર આ ક્યું બતાવી દીધું. એટલે કે આ આલેખ છે એના ઉપરથી આ બધા જવાબ આપણને મળી જશે. તો પહેલો પ્રશ્ન શું છે કે બી એ કરતાં શાળાની નજીક રહે છે કે એ બી કરતાં શાળાની નજીક રહે છે. અહીંયા આપણને જોઈ શકીએ છે આ એ છે, બરાબર? તો આ એ એટલે કઈ છે, ઓ બિંદુથી. તો ઓથી પી નજીક છે કે ઓથી ક્યુ નજીક છે? ઓથી પી નજીક છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે એ બી કરતા શાળાની નજીક રહે છે, કેમ કે આ બંને વચ્ચેનું અંતર ઓછું છે, શાળા અને તેનું ઘર. તો આ બંને વચ્ચેનું અંતર ઓછું છે, આ બંને વચ્ચેનું અંતર વધારે છે, માટે બી દૂર રહે છે અને એ ક્યાં રહે છે, શાળાથી નજીક રહે છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન શું છે, બી એ કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે અથવા બીજું શું કીધું, એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. હવે આ બેમાંથી કોણ પહેલા શરૂઆત કરે છે, બી પહેલા નીકળે છે કે એ પહેલા નીકળે? તો અહીંયા જોઈએ આલેખમાં જ આપણે, તો એ ક્યાંથી, જેવી સ્કૂલ છૂટે ને તરત એ ઓથી એટલે કે શાળાએથી જ ડાયરેક્ટ ચાલુ કરી દે છે, ઝીરો સમયથી જ તે ચાલુ કરી દે છે ક્યાં, ઘરે જવાનું. જ્યારે બી જે છે એ થોડાક સમય માટે શું કરે છે, બેસી રહે છે અને પછી તેની ઘરે જાય છે. એટલે કે કોણ પહેલા ઘરે નીકળવાની શરૂઆત કરે છે, તો આપણને અહીંયા જોવાઈ જ રહ્યું છે કોણ પહેલા જાય છે, એ પહેલા નીકળે છે અને સી આટલો ટાઈમ શું કરે છે, બેસી રહે છે. એટલે કોણ આવશે જવાબ, એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. હવે ત્રીજું છે, બી એ કરતા ઝડપથી ચાલે છે કે એ બી કરતા ઝડપથી ચાલે છે? હવે આપણે અહીં જોઈએ તો બંને જણ કયા સમયે ઘરે પહોંચે છે, આ તો બંને જણ એક જ સમય એટલે કે આ જ સમયે બંને જણ ઘરે પહોંચે છે, એટલે કે તેમનો ઘરે પહોંચવાનો સમય કેવો છે, એક સરખો. માટે તેઓ આ બેમાંથી કોણ ઝડપથી ચાલે છે, તો બી પછી નીકળે છે. અહીં આપણે જોયું ને કે શાળાએથી વહેલી શરૂઆત એ કરે છે, તો બી ક્યારે નીકળે, એ નીકળે આપ એના થોડા સમય બાદ બી નીકળે છે, પણ તેઓ રસ્તામાં અહીંયા કશે મળીને આગળ જાય છે. એટલે કે કોણ પહેલા ઝડપથી ચાલે છે, તો બી એ કરતા ઝડપથી ચાલે છે, તો જ એક સરખા સમયે પહોંચ્યા ને, કેમ કે બી તો પાછળથી નીકળ્યો હતો. એટલે કે બી એ કરતા ઝડપથી ચાલે છે. હવે ડી, એ અને બી
एक ज अथवा जुदा जुदा समय घरे पहुंचे छे। हवे ए अने बी एक ज समय पहुंचे छे के जुदा जुदा समय, तो अपने समय तो समय आ बंने नो एक ज जगह केवो छे एक सरखो, एटले एक ज समय तेओ घरे पहुंचे छे। हवे तेवी ज रीते ई आप्यु छे आपणने के ए ए बी रस्ता पर बी ए थी एक वक्त अथवा बे वक्त आगळ निकली जाय छे। तो हवे एक वक्त निकले के बे वक्त ते आपणने अहींया जोवाय छे, एटले के केटली वार ओवरटेक करे छे, केटली वार ओवरटेक करे, एक ज बिंदुए ए लोका छेदे छे ने, आ वाला बिंदुए तेओ छेदे छे, एटले के केटली वार निकले छे, एक ज वक्त आगळ निकली जाय छे। અને કોણ આગળ નીકળી જાય છે, એ બી રસ્તા પર આગળ નીકળે કે બી નીકળી જાય છે, તો આપણે જોઈએ, આપણે જોયું કોણ નીકળી જાય છે, બી એ થી આગળ નીકળે છે, આપણે અહીંયા જ જોયું હતું કે ઓવરટેક કરે છે અને બી એ થી ઝડપથી ચાલે, તો કોણ આગળ નીકળી જાય છે, બી એ થી આગળ નીકળી જાય છે અને કેટલી વાર ઓવરટેક કરે, એક જ વાર મળે છે ને રસ્તામાં, એટલે એક જ વખત આગળ નીકળી જાય છે, એટલે કે ક્વેશ્ચન ટુ અહીંયા કમ્પ્લીટ। क्वेश्चन थ्री, एक महिला सवारे 9 कलाके पोताना घरे थी 2.5 किलोमीटर दूर आवेला पोताना कार्यालय पर 5 किलोमीटर पर अवरनी झड़पे सीधी सड़क पर चालीने जाय छे। एटले के जे महिला छे ते 9 कलाके एटले के 9 वागे ए 2.5 किलोमीटर जेटली दूर छे तेनी ऑफिस, ते त्यां 5 किलोमीटर अवरनी झड़पथी ચાલીને જાય છે, ત્યાં તે સાંજે 5 વાગ્યા સુધી શું કરે છે, પોતાનું કામ કરે છે અને 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે। એટલે કે 9 વાગે જાય છે અને સાંજે 5 વાગે પાછી આવે છે, કેટલું અંતર કાપે છે, 2.5 કિલોમીટર, જાય છે કેવી રીતે, ચાલીને જાય છે અને પાછી ઘરે આવે ત્યારે 25 કિલોમીટર પર અવરની ઝડપે જે ઓટો રિક્ષા ગતિ કરે છે તે ઓટો રિક્ષામાં તે પાછી આવે છે। તો તેના માટે આપણે આલેખ દોરવાનો છે, સેનો, એક્સ વિરુદ્ધ ટીનો, તો હવે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે। તો સૌથી પહેલા આપણી પાસે અહીંયા શું છે, અંતર આપી દીધું છે, કેટલું અંતર કાપે છે, 2.5 કિલોમીટર, કેટલી ઝડપે કાપે છે, 5 કિલોમીટર પર અવરની ઝડપથી કાપે છે, પણ તેના માટે સમય નથી, એટલે કે સમય સૌથી પહેલા શોધવો પડશે આલેખ દોરવા માટે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીશું તેના માટે આપણે શું શોધવું પડશે, સમય શોધવો પડશે। તો સૌથી પહેલા આપણે શોધી લઈએ સમય, સ્ત્રીને ઘરેથી ઓફિસ જતા લાગતો સમય। હવે આપણે બધા જાણીએ છીએ ઝડપ બરાબર શું થાય, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર ને, તો અંતર ભાગ્યા સમય થાય તો આપણે શું શોધવાનું છે, સમય શોધવાનો છે, તો ઝડપ નીચે આવી જશે, સમય ક્યાં જશે, ઉપર, એટલે કે અંતર આપણું કેટલું છે, અંતર છેદમાં ઝડપ લખો કે વેગ લખો, કંઈ પણ લખો, તો વેગ કે ઝડપ, તો અંતર કેટલું કાપે છે, તે 2.5 કિલોમીટર જેટલું અંતર કાપે, એટલે અહીં શું લખીશું, 2.5 કિલોમીટર, અને તેનો વેગ કેટલો છે તે સમય, એટલે કે ઝડપ કેટલી છે, 5 કિલોમીટર પર અવરની ઝડપ છે, એટલે કે તેના માટે લાગતો સમય 2.5 ભાગ્યા 5, 2.5 ભાગ્યા 5 એટલે કે 1/2 અવર થાય, એટલે કે અહીં કિલોમીટર પર અવરમાં આપ્યું છે ને, શેમાં આપ્યું છે, કિલોમીટર પર અવરમાં, એટલે આ જવાબ શેમાં આવશે, કિલોમીટર પર અવરમાં, એટલે કે આપણો T1 એટલે કે જ્યારે તે ઓફ ઘરેથી ઓફિસ જાય છે તે માટે લાગતો સમય 1/2 કલાક છે, 1/2 કલાક એટલે કેટલી મિનિટ, 30 મિનિટ, અડધું થાય ને, 60 મિનિટ એટલે 1 કલાક, તો 30 મિનિટ એટલે કેટલો કલાક થાય, અડધો કલાક થાય, એટલે T1 બરાબર આપણું કેટલું આવ્યું, 30 મિનિટ આવે છે। હવે તેવી જ રીતે જો તે T2 આપણે શોધવાનું છે, તો T2 શોધવાનું છે, તો તેના માટે શું કરીશું, T2 બરાબર બી કેટલું અંતર એને કાપશે, પાછું વળતા બી ક્યાં આવે છે, પોતાની ઘરે જ આવે છે, એટલે પોતાની ઘરે આવે એટલે એનું અંતર કેટલું લેવું પડશે, 2.5, અને કેટલી ઝડપથી આવે છે, તો ઓટો રિક્ષામાં આવે છે, કેટલી ઝડપથી આવે છે, 25 કિલોમીટર પર અવરની ઝડપથી આવે છે,
એટલે કે 2.5 ભાગ્યા 25 એટલે કેટલું આવી જશે 1/10 અવર આવ્યું 1/10 અવર આવ્યું 1/10 અવર એટલે કેટલી મિનિટ થાય તો T2 બરાબર કેટલી મિનિટ થાય આપણે મિનિટમાં શોધીએ તો 6 મિનિટ થાય આ સેના માટે આવ્યું ઓફિસથી ઘરે આવતા લાગતો સમય T2 બરાબર 6 મિનિટ આવી બરાબર હવે જ્યારે તે T બરાબર ક્યાં જ્યારે તે T બરાબર 9 am કેટલા વાગે જાય છે 9 am એ જાય છે ને કઈ ઘરેથી 9 am એ જાય છે ત્યારે તેનું સ્થાનાંતર એટલે કે કેટલા સ્થાન પર હશે 0 સ્થાન પર એ ત્યાંથી સ્ટાર્ટ કર્યું એટલે કે 0 મીટર પર હશે તેવી જ રીતે T બરાબર તે કેટલી વારમાં પહોંચે છે તો 9:30 9:30 એટલે કે થોડીક વારમાં પહોંચે છે એટલે કેટલી વારમાં પહોંચે છે તે આપણે આલેખ ઉપરથી જોઈશું તો આપણને ખબર પડશે કે તે કેટલી વારમાં પહોંચે છે 30 મિનિટમાં 30 મિનિટમાં એટલે કે 9:30 એ ક્યાં પહોંચી જાય છે તેની ઓફિસ પર એટલે 9:30 સુધીમાં તેણે કેટલું અંતર કાપ્યું હશે 2.5 કિલોમીટર જેટલું અંતર એણે કાપી લીધું બરાબર હવે આપણે તેના માટે આલેખ દોરીએ તો આ બાજુ એક્સ આવશે એક્સ અને અહીંયા ટી આવશે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે એટલે અહીંયા ટી આવશે અને અહીં શું આવશે એક્સ આવશે બરાબર હવે યોગ્ય સ્કેલ માપ સ્કેલ માપ એટલે જે આલેખમાં આપણે આ બંને વચ્ચેનું અંતર માટે જે માપ લેવું પડે તે તો અહીંયા આપણે કહ્યું 9:00 તેનો સમય સ્ટાર્ટ થાય છે એટલે કે સમય આપણે શું લઈ લઈએ આ 9:00 એટલે કે ઉગમ બિંદુ 9 લઈ લઈએ તો આ 10, 11, 12 પછી કેટલા વાગશે ડાયરેક્ટ 1 વાગશે એટલે 1 લીધો પછી 2, 3, 4, 5 અને અહીંયા 6 બરાબર હવે આ અહીંયા ટી લખી કાઢીએ આપણે અને અહીંયા 6 લખી કાઢીએ હવે આ એક્સ અક્ષ પર જે ટી હતો સમય હતો તે લખ્યો અને એક્સ એક્સ એટલે કે શું પદાર્થનું સ્થાન પદાર્થ કેટલું અંતર કાપે છે તે તો અંતર તે કેટલું કાપે છે મેક્સિમમ અંતર કેટલું કાપે છે 2.5 કિલોમીટર જેની ઓફિસ છે એટલું જ અંતર કાપશે ને એટલે કે આપણે 0.5 ના ડિફરન્સમાં લઈ લઈએ 0.5 1.5 2 અને અહીંયા 2.5 આવ્યું સમજમાં એટલે કે સ્કેલ માપ અહીંયા જો લખવાનો આવે તો સ્કેલ માપ શું લખીશું આપણે એક્સ અક્ષ અને અહીંયા વાય અક્ષનો સ્કેલ માપ આપણે એક્સ અક્ષ પર શું સ્કેલ માપ લીધો 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું 1 કલાક લીધો 9:00 પછી 10:00 10:00 પછી 11:00 11:00 પછી 12:00 એટલે શેમાં લીધો 1 કલાકમાં લીધું અને વાય અક્ષ પર સ્કેલ માપ કેટલું લીધું 1 સેન્ટીમીટર બરાબર 0.5 આપણે કેટલો અંતર જાય છે 2.5 કિલોમીટર એટલે 0.5 શું લીધું કિલોમીટર બરાબર જો કોઈ સ્કેલમાં પૂછે અથવા તો લખવાનું કે તો આ રીતે લખી શકાય આ વાય અક્ષનો સ્કેલ માપ કેટલો 0.5 અને અહીંયા 10, 11 એટલે બે વચ્ચેનો તફાવત કેટલો છે 1 કલાકનો તફાવત છે એટલે કે 1 આવ્યું હવે આપણે તો આલેખ દોરવાનો છે તો તે ટી બરાબર જ્યારે 9:00 છે ત્યારે તે 0 સ્થાન પર છે બરાબર પછી 9:30 જેવું થાય છે એટલે પોતાનું તે જગ્યાએ પહોંચે છે એટલે કે અહીંયા થોડીક તકલીફ પડશે આ 9:30 અહીંયા કશેક થયા ત્યારે તે ક્યાં પહોંચે છે આ 2.5 કિલોમીટર પર પહોંચી જાય છે આપણે જોયું ને ટી બરાબર જ્યારે 9:30 થાય છે ત્યારે ક્યાં પહોંચે છે 2.5 કિલોમીટર પર પહોંચી જાય એટલે કે આ જગ્યાએ 2.5 કિલોમીટર પર પહોંચી ગઈ કેટલા વાગ્યા સુધી તે પોતાની જગ્યા પર રહે છે અહીં લખેલું છે 5 કલાક સુધી તે ઓફિસમાં કામ કરે છે તો 5 વાગ્યા સુધી એ શું કરે છે પોતાનું કામ કરે છે તો અહીંયા આપણે બતાવવું પડશે કે 5 વાગ્યા સુધી તે પોતાનું
કામ કરે છે એટલે કશે પણ જતી નથી, પોતાની જગ્યા પર ક્યાં રહે છે, સ્થિર રહે છે. સમય વધતો જાય છે પણ તે પોતાની જગ્યાએ સ્થિર રહે છે. અને 5 વાગ્યા અને 6 મિનિટ, T2 બરાબર કેટલું આવ્યું? 6 મિનિટ. એટલે કે 5 વાગ્યા અને 6 મિનિટમાં તે ક્યાં આવી જાય છે? પોતાની ઘરે આવી જાય છે. કે એટલે આ ગ્રાફ પાછો ક્યાં આવી ગયો? એની ઘરે આવી ગયો. કેટલા વાગે આવ્યો તે? 5 વાગ્યા અને 6 મિનિટે તે પોતાની ઘરે આવી જાય છે. કોણ? જે મહિલા જાય છે કેટલા વાગે? 9 વાગે અહીંથી જાય છે. અને આ સ્થાન કેટલું છે? 9:30એ તે ક્યાં પહોંચી જાય છે? ઓફિસે પહોંચી જાય છે. અને 5 વાગ્યા અને 6 મિનિટે તે પાછું ઘરે આવી જાય છે. Question 4. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. અને આ રીતે તે ચાલતો રહે છે. તો તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું અને તે માટે લાગતો સમય 1 સેકન્ડ જેટલો છે. તો તેની આ ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો અને આલેખીય રીત કે અન્ય કોઈ રીત નક્કી કરો કે તેની પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. એટલે કે જે જ્યારે તે 13 મીટર જેટલું અંતર કાપી લે ત્યારે તે સમયે કેટલા સમય બાદ તે ખાડામાં પડશે તે આપણે જોવાનું છે. બરાબર. તો આપણે અહીંયા લખી કાઢીએ સૌથી પહેલા. તો પ્રત્યેક ડગલા માટે કપાતું અંતર કેટલું છે? 1 મીટર. એટલે કઈ લખાશે? પ્રત્યેક ડગલા માટે કપાતું અંતર 1 મીટર. અને એક ડગલું કાપવા માટે લાગતો સમય, એક ડગલું કાપવા માટે લાગતો સમય, તે માટે લાગતો સમય કેટલો આપ્યો છે? 1 સેકન્ડ. એટલે કે અહીંયા લખીશું 1 સેકન્ડ. હવે તે કેટલા પગલા આગળ વધે છે સાંકડી ગલીમાં? 5 પગલા આગળ ભરે છે. એટલે કે અહીંયા લખી શકીએ કે 5 પગલા માટે ભરવા માટે કપાતું અંતર 5 પગલા ભરવા માટે કપાતું અંતર કેટલું થઈ ગયું? 1 મીટરનું એક પગલું છે અહીંયા કીધું ને. તો 5 પગલા માટે 5 મીટર અને 5 પગલા ભરવા માટે લાગતો સમય, આના માટે લાગતો સમય કેટલો થઈ ગયો? 1 પગલા માટે 1 સેકન્ડ. તો 5 પગલા માટે 5 સેકન્ડ. એવી જ રીતે 3 પગલા ભરે તો કેટલા થઈ જશે? તેવી જ રીતે 3 પગલા ભરવા માટે કપાતું અંતર કેટલું થઈ ગયું? 3 મીટર. અને 3 પગલા ભરતા લાગતો સમય કેટલો? 3 સેકન્ડ. બરાબર. હવે એ એવા કેટલા પગલા ભરશે, કેવી રીતે ભરશે? તો તે 13 મીટર પર પહોંચશે અને તે ખાડામાં પડશે. કેટલા સમય બાદ ખાડામાં પડશે તે પૂછ્યું છે આપણે. તો સૌથી પહેલા આપણે આલેખથી જોઈ લઈએ અને પછી ગણતરીથી પણ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે આ આલેખ દોરીએ છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનું કીધું છે. એટલે કે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ અહીંયા દોરીએ છે. આ એક્સ અક્ષ, સોરી, આ એક્સ સ્થાન એક્સ અને અહીંયા એના માટે લાગતો સમય ટી. આ છે વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ. બરાબર. હવે આપણે સ્કેલમાં લેવું પડશે. તમારી પાસે આલેખ બુક છે તો આલેખ બુકમાં તો તમે ડાયરેક્ટ કરી શકશો, પણ અહીંયા આપણે સ્કેલમાં લઈશું. તો સ્કેલમાં ધારો કે અહીંયા આપણને 5 પગલા છે. તો અહીંયા
જે સમય છે તેને કેટલો લાગે છે? 5-5 સેકન્ડ નો લાગે છે. તો હું અહીંયા ધારો કે સમય 5-5 ને ડિફરન્સ માં લઈ લઉં છું, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. તેવી જ રીતે લાગતો સમય, તો લાગતો સમય તે કેટલું અંતર કાપે છે? તો સૌથી પહેલા અહીંયા આમનું સ્થાનાંતર જોઈ લઈએ. તે કેટલા પગલા આગળ જાય છે? 5 પગલા આગળ જાય છે. એટલે કે ધારો કે તે આટલું આગળ ગયો અને પાછું કેટલું આવે છે? 3 પગલા જેટલું પાછળ આવે. એટલે કે આટલું કંઈક પાછો આવ્યો હશે, એટલે કે એમની વચ્ચેનું સ્થાનાંતર કેટલું થઈ જશે? સ્થાનાંતર અથવા તો દારૂડિયા વડે કપાતું અંતર કેટલું થશે? સ્થાનાંતર બરાબર 5 પગલા આગળ ગયો તો બરાબર, એટલે કે 0 થી 5 પગલા આગળ ગયો અને પાછો કેટલા પગલા ફર્યો? 3 પગલા. એટલે કે 5 - 3 બરાબર કેટલું થઈ ગયું? 2 મીટર જેટલું સ્થાનાંતર તે કરે છે. એટલે કે કેટલું અંતર કાપે છે? તે 2 મીટર જેટલું અંતર કાપે. જ્યારે તે કુલ ટોટલ 8 પગલા ભરે ત્યારે તેને કેટલું અંતર કપાય છે? 2 મીટર જેટલું અંતર કપાય છે. એટલે કે આપણે સીધી ગણતરી છે, જો સ્થાનાંતર 8 પગલા ભરે ત્યારે 2 મીટર, તો 16 પગલા ભરે ત્યારે 4 મીટર, પછી 16 × 32 પગલા ભરે ત્યારે કેટલું થઈ જશે? તે 24 પગલા ભરે એટલે 6 મીટર, તેવી રીતે 32 પગલા ભરે એના માટે 8 મીટર. એવી રીતે આપણે આગળ આગળ ગણતરી કરીશું, પણ સૌથી પહેલા ગ્રાફ જોઈએ. આ 8, 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને અહીંયા 1, 18 લઈ લઈએ બરાબર. હવે તે શરૂઆત તો અહીંયા કોઈ ઉગમ બિંદુથી કરે છે. કેટલા પગલા કાપે છે? 5 પગલા કાપે છે. એટલે કે અહીંયાથી 5 પગલા, એટલે આ જગ્યાએ હશે કશે? કેટલી સેકન્ડમાં કાપશે? 5 સેકન્ડમાં. એટલે કે આ જગ્યાએ 5 સેકન્ડમાં 5 પગલા ભરે છે. તો અહીંયા શું લખી શકાય? 5 અને 5 બરાબર, 5 સેકન્ડમાં 5 પગલા કાપ્યા બરાબર. હવે તેવી જ રીતે કેટલા પગલા પાછા ફરે છે? તો 3, એટલે કે 5 ને 3 કેટલી સેકન્ડ થઈ? 8 સેકન્ડ થઈ. એટલે કે 8 સેકન્ડ થાય ત્યારે તે 2 મીટર પર આવી જાય. ક્યાં ના આવી જાય? 3 પગલા પાછા ફરે, એટલે 5 માંથી 3 જાય તો કેટલા બચે? 5 માંથી 3 જાય તો કેટલા બચશે? 2 મીટર. એટલે કે પાછો ક્યાં આવી ગયો? તે 2 મીટર પર આવી ગયો. એટલે અહીંયા શું લખી શકીએ આપણે? જ્યારે 8 સેકન્ડ ટોટલ થાય છે સમયગાળો, ત્યારે તે કેટલું અંતર પર હોય છે? 2 મીટર જેટલું અંતર કાપી રહે છે. પછી ફરી 5 પગલા ભરે, એટલે કે 5 પગલા ભરે એટલે કે 8 ને 5 કેટલા થઈ જશે? 13, એટલે કે 13 સેકન્ડ થશે તેને 5 પગલા ભરવા માટે. 13 સેકન્ડ થશે અને 2 ને 5 7 અંતર કેટલું કાપશે? 2 ને 5 7 અંતર કાપશે ને, સમજો છો? કેમ કે જો અહીંયાથી 3 વધારવાના બરાબર, સમયમાં 5-5 નો અને 3-3 નો વધારો કરતું જવાનું. જ્યારે ઉપર જાય ત્યારે 5 નો વધારો અને નીચે આવે ત્યારે સમયમાં 3 નો વધારો કરવાનો. તેવી જ રીતે આપણે જ્યારે ઉપર જાય છે ત્યારે અંતરમાં 5 નો વધારો કરવાનો અને જ્યારે નીચે આવે ત્યારે 3 નો શું કરવાનો? ઘટાડો કરવાનો. તો હવે અહીંયા ઉપર જાય છે એટલે કેટલાનો વધારો કર્યો આપણે? 5 નો વધારો કર્યો. તો 8 ને 5 સમય કેટલો થયો? 13 થયો. અને તેના માટે જે અંતર છે કેટલું? 2 ને 5 7 મીટર જેટલું એને અંતર કાપ્યું હશે. હવે પાછું 3 પગલા ક્યાં આવે છે? રિવર્સ, એટલે કે નીચે પાછળ આવે છે. તો 3 પગલા પાછળ આવે એટલે કે 13 ને 3 કેટલા થઈ ગયા? 16, એટલે કે આ જગ્યાએ આવશે. 13 ને 3 16 અને 7 માંથી 3 જાય તો 4, એટલે કે આ જગ્યા પર તે પાછો આવ્યો. ક્યાં? આ જ્યાં 4 છે ત્યાં પાછો આવ્યો. એટલે કે જ્યારે 16 સેકન્ડ થઈ અને અંતર કેટલું? 7 માંથી 3 જાય તો 4, એટલે કે અહીં 4 લખ્યા.
બરાબર. હવે એવી જ રીતે કેટલા પગલા આગળ જાય છે? પાંચ પગલા આગળ જાય છે. તો 16 ને 5 21, તો 21 સેકન્ડ જેટલું આગળ વધી ગયો. અને 4 ને 5 9, એટલે કે 9 ક્યાં આવે છે? આ જગ્યાએ આવે છે. વાય અક્ષ પર 9 ક્યાં આવે? આ જગ્યાએ આવે. તો અહીંયા 9 કરી દીધું. તો અહીં શું આવશે? 16 ને 5 21 અને 4 ને 5 9. હવે 3 પગલા ક્યાં આવે છે? પાછો ફરે છે. તો 3 પગલા પાછો ફરે એટલે 21 ને 3 કેટલા થઈ ગયા? 21 ને 3 24, એટલે કે 24 પર પાછો આવે છે. અને 9 માંથી 3 જાય તો 6, એટલે કે આ 6 પર આવી જાય છે. બરાબર. એટલે કે 21 ને 3 24 અને 9 માંથી 3 જાય તો 6. જ્યારે રિવર્સ થાય ત્યારે અંતર 3 મીટર જેટલું બાદ કરવાનું. અને સમય તો સતત વધતો જ જશે ને, કેમ કે સમય તો ગણાતો જશે, સમય આગળ જતો જશે, સમય તો રિવર્સ થવાનો નથી. બરાબર. હવે તેવી જ રીતે આપણે કેટલા પગલા સુધી જવાનું છે? 13 મીટર સુધી. તો હમણાં તો આપણે ક્યાં પહોંચ્યા? 6 મીટર સુધી જ પહોંચ્યા છે. તો આગળ ફરી જોઈએ, 5 મીટર આગળ વધે. 5 મીટર આગળ વધે એટલે કે 24 ને 5 કેટલા? 29 આવશે. 24 ને 5 29 અને 6 ને 5 11, એટલે કે અહીંયા કશેક આવશે. 6 ને 5 11 અને 24 ને 5 29. બરાબર. હવે 3 મીટર પાછું ક્યાં? રિવર્સ. તો 29 ને 3 આવે. તો 3 પગલા રિવર્સ આવે એટલે 29 ને 3 કેટલા થશે? 32 સેકન્ડ. સેકન્ડમાં સતત વધારો થશે. અને 3 પગલા ઓછા કરીએ એટલે કે 11 માંથી 3 મીટર બાદ કરીએ એટલે 11 મીટરમાં 3 મીટર બાદ કરીએ એટલે કેટલું આવી જશે? 8 મીટર, એટલે કે 32 અને અહીંયા 8. હવે પાછું 5 પગલા આગળ વધે છે. તો 5 પગલા આગળ વધે એટલે કે 32 ને 5 સેકન્ડ કેટલી થઈ ગઈ? 37 સેકન્ડ થઈ ગઈ. 32 ને 5 37 સેકન્ડ થઈ. અને એના પગલામાં વધારો કરીએ તો 8 ને 5 કેટલા પગલા થઈ ગયા? 8 મીટર વત્તા 5 મીટર કેટલા? 13 મીટર. ઓહો, તો આપણને અહીંયા શું પૂછ્યું હતું? 13 મીટર પૂછ્યું હતું. તો 13 મીટર આવી ગયું. તો એના માટે કેટલો સમય લાગે છે? તેને 13 મીટર માટે 37 સેકન્ડ લાગે છે. એટલે કે જ્યારે તે 37 સેકન્ડના અંતે તે ખાડામાં પડશે. હવે જો આ જ ગણતરી મારે આવી રીતે લખાણથી કરવાની હોય તો કેવી રીતે કરીએ? તો આપણે અહીંયા તેનું સ્થાનાંતર જોઈ લીધું હતું. શેનું? જ્યારે દારૂડિયો જે છે તે પોતાના સ્થાનથી 5 પગલા આગળ અને 3 પગલા પાછા જાય એટલે કે એમની વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 2 મીટર આવ્યું. બરાબર. હવે તેવી જ રીતે તે 16 ડગલા ભરે. આ કેટલા ડગલા ભર્યા હતા તેણે? ખાલી 5 ને 3, 8 ડગલા માટે હતું. બરાબર. 8 ડગલા. હવે 16 ડગલા ભરે ત્યારે કપાતું અંતર કેટલું થઈ ગયું? ડબલ થયું. 8 ડગલા માટે 2 મીટર, તો બીજા 8 ડગલા માટે કેટલું હશે? બીજા 2 મીટર હશે એટલે ટોટલ કેટલું? 4 મીટર. તેવી જ રીતે જો 24 ડગલા, બીજા 8 ઉમેરે 16માં, બીજા 8 ઉમેરે એટલે કેટલા થઈ ગયા? 24 ડગલા. તો 24 ડગલા ભરે ત્યારે કપાતું અંતર. બરાબર. તો 16 ડગલા ભરે ત્યારે 4 મીટર હતું. તો બીજા 8 ડગલા ભરે એના માટે કેટલું અંતર આવશે? 2 મીટર, એટલે 4 ને 2 6 મીટર આવ્યું. હવે તેવી જ રીતે બીજા 8 ઉમેરીએ એટલે 24માં બીજા 8 ઉમેરીએ એટલે ટોટલ, તો એ અહીંયાથી આપણે જોઈએ છે કે 5 ને 3 8 કાપે છે, પછી ફરીથી 5 ને 3 8 ડગલા ભરે છે, ફરી 5 થી 3 8 ડગલા ભરે, એટલે કે આપણે 8 8 ડગલાનું જ લેવાનું છે. સૌથી પહેલાં 8 ડગલાનું લીધું તો 2 મીટર, પછી બીજા 8 ડગલા એટલે 8 ને 8 16 ડગલાનું લીધું તો 4 મીટર, એવી રીતે 16 ને 8 24 ડગલાનું લીધું તો 6 મીટર. તેવી જ રીતે 32 ડગલા ભરે ત્યારે કપાતું અંતર કેટલું થઈ જશે? હજી એમાં તેમાં છે કેટલાનો વધારો? 2 મીટરનો વધારો. તો 24 ડગલા માટે 6 મીટર હતું, તો બીજા 8 ડગલા ઉમેર્યા એટલે 2 મીટર ઉમેર્યા, તો 6 વત્તા 2 8 મીટર થયું. હવે 8 મીટર થયું, 8 મીટરમાં હજી કેટલા બાકી રહ્યા? તો એ 13 ડગલા થાય. તો 5 બીજા બાકી રહ્યા,
तो 8 + 5 करीशु एटले के जो ते 37 डगला भरे केटला डगला बाकी रहे तो 8 ने 5 13 थाय आपणे तो 13 मीटर दूर होय त्यारे एनो समय शोधवानो छे ने तो केटला डगला भरवा पड़शे 8 ने 5 13 थाय बराबर आपणे जाणीए छे तो 8 ने 5 13 लावा माटे एने 32 ने 5 37 डगला भरे त्यारे तेणे कापेल अंतर केटलू थई जशे 32 डगला वडे कपायेल अंतर वत्ता 5 डगला तो केटला थई गयुं 32 डगला वडे 8 मीटर अने 5 डगला वडे 5 मीटर तो 8 ने 5 13 मीटर अंतर काप्यू केटलामां 37 सेकंडमां आ तो टोटल सेकंड ज गणाय छे ने एटले के अहींया फरीथी एवुं लखी शकीए के 13 मीटर कापता लागतो समय 37 सेकंड छे 13 मीटर अंतर कापता लागतो समय 37 सेकंड छे ओके એટલે કે અહીંયા ક્વેશ્ચન 4 જે હતું તે 13 મીટર દૂર આવેલા ખાડામાં કયા સમયે પડશે તો તે સમય આપણે શોધી દીધો એટલે કે જે ક્વેશ્ચન 4 છે તે અહીંયા કમ્પ્લીટ